અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થર્મેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટમાંથી 5 જગ્યા ઉપર વોકિંગ ઇન્ટરવ્યુમાં નોકરી વાંચુક યુવાનોનો સેલાબ ઉમટી પડતા પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો સર્જાયા હતા. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. જિલ્લામાં શિક્ષિત સાથે અશિક્ષિત બેરોજગારોની સંખ્યાનો આંક પણ હજારોમાં છે. જોકે અહીં વાત કંઈ જુદી હતી. ઝઘડિયાની મલ્ટીનેશનલ કંપની થર્મેક્સ ભારત સહિત 24 દેશોમાં તેની હાજરી ધરાવે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર ભરતી કરવાની હતી. નવા પ્લાન્ટ માટે 5 પોસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોકિંગ ઇન્ટરવ્યુ આયોજિત કરાયો હતો. અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં 3-10 વર્ષના અનુભવી બી કેમિકલ, એઓસીપી, બીએસસી, એનએસસી, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોકિંગ ઇન્ટરવ્યુ માટે બોલાવાયા હતા. જો કે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી. હવે ભરૂચ જિલ્લામાંથી આ 5 પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતા ધરાવતા યુવાનોનો ગોળાપુર હોટલ પર ઇન્ટરવ્યુ માટે તૂટી પડ્યો હતો. મલ્ટીનેશનલ કંપની અને હાલ કરતા ઉચ્ચ પગાર મેળવવા માટે 1500થી વધુ ઉમેદવારો 5 જગ્યા માટે ઉમટી પડતા હોટલ કેમ્પસ અને પ્રીમાઇસિસમાં યુવાનોની ભારે ભીડ બેકાબૂ જોવા મળી હતી. યુવાનોના ભારે ધસારાને લઈ એન્ટ્રન્સની રેલિંગ પણ તૂટી પડતા કેટલાય યુવાનો ભીડ વચ્ચે ધક્કા ખાતા અને પડતા જોવા મળ્યા હતા. હોટલ પર સર્જાયેલ પડાપડી અને ભાંગતૂટમાં જોકે કોઈ યુવાનને ઈજા તો થઈ ન હતી, પણ હોટલને નુકસાન થયું હતું, જેનું પણ ભુગતાન કંપનીએ કરવાનો વારો આવ્યો હતો.